Hello friends, welcome to Gujarat Exam in 10. Myself Hiren Ahir, છેલ્લા બે વર્ષથી હું GPSC ની દ્રષ્ટિએ આર્ટ એન્ડ કલ્ચર એન્ડ પોલિટી ભણાવું છું મિત્રો. Unacademy ના પ્લેટફોર્મ પર મિત્રો આપણે જોવા મળે છે વર્તમાનમાં ડેલી લાઈવ ક્લાસીસ, લાઈવ ટેસ્ટ એન્ડ ક્વિઝ, સ્ટ્રક્ચર્ડ કોર્સ એન્ડ અનલિમિટેડ એસેસ. એક વખત સબસ્ક્રિપ્શન લીધા બાદ જેટલા પણ ટાઈમનો મિત્રો આપણે સબસ્ક્રિપ્શન લીધું એટલા ટાઈમ માટે આપણે લેક્ચર લાઈવ અથવા રેકોર્ડેડ આપણા ટાઈમે જોઈ શકીએ છીએ. લાઈવ ટેસ્ટ દ્વારા ખ્યાલ આવે છે વર્તમાનમાં GPSC ની પેટર્ન કઈ રીતની છે, એક્ઝામની અંદર કઈ રીતના સવાલ પૂછાઈ રહ્યા છે. ડેલી લાઈવ ક્લાસીસની અંદર મિત્રો ડિસ્કશન દ્વારા આપણા ડાઉટ છે તે આપણે સોલ્વ કરી શકીએ છીએ. સ્ટ્રક્ચર કોર્સ છે, એક સિલેબસ પ્રમાણે કોર્સ છે તે ચાલે છે. આગળ વાત કરીએ મિત્રો અહીંયા અનકેડમીના પ્લેટફોર્મ ઉપર આપણે છે તે 1, 3, 6, 12 અને 24 મહિનાનો સબસ્ક્રિપ્શન પ્લાન અવેલેબલ છે. ઓછામાં ઓછું 24 મહિનાનું સબસ્ક્રિપ્શન લેવું 24 મહિનાના 8400 રૂપિયા છે, પરંતુ એ ભૂલ્યા વગર તમે મારો કોડ એજેટન યુઝ કરો તો 8400ની જગ્યાએ ફક્ત તમારે 7560 રૂપિયા ચૂકવવાના રહેશે. વાત કરીએ મેળાની, ઓકે, કે જે મેળાઓ છે તેના વિશે વાત કરીએ આપણે અહીંયા લેક્ચરની અંદર. કે મેળા એટલે શું? તો મેળા એટલે કે હળવું મળવું. મેળા એટલે શું? હળવું મળવું. કે પહેલાના સમયની અંદર મેળા ક્યારથી ચાલુ થયા એનો કોઈ ચોક્કસ ટાઈમ ન હોય. પેલી વસ્તુ તો મેળા ક્યારથી ચાલુ થયા એનો કોઈ ટાઈમ નથી. અહીંયા જે વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે તે કે મેળાઓ જે છે તે ભારતની અંદર કયા સમયથી કઈ રીતે ચાલુ થયા એનો કોઈ લેખિત કે પુસ્તકની અંદર ક્યાંય ઉલ્લેખ હોય નહીં. મેળાઓનો ઉલ્લેખ હોય પણ ચાલુ ક્યારથી થયા તેનો ઉલ્લેખ થયો, મતલબ એનો અંદાજ આપણે ના લગાવી શકીએ. 500 વર્ષ 1000 વર્ષ જૂના છે તે, ઓકે. પરંપરાગત રિવાજ મુજબ નિયત કરેલા સ્થળે ભેગા થવું એને કહેવાય મેળા. પહેલાના સમયની અંદર લોકો જયારે મનોરંજનનું કોઈ સાધન નહોતું કે લોકો એક જગ્યાએ બધા ભેગા થાય, વિચારોનું આદાન પ્રદાન કરે, સંસ્કૃતિઓનું આદાન પ્રદાન કરે, એ જગ્યાને આપણે મેળા તરીકે ઓળખતા હતા. સામાન્ય રીતે મેળાઓ છે તેને ત્રણ ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે, ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે મેળાઓને. એક ચોમાસાની ઋતુમાં જે ભરાય તે શ્રાવણ અને ભાદરવા માસમાં યોજાતા મેળા, એટલે કે ચોમાસાની ઋતુ ક્યારે હોય? શ્રાવણ અને ભાદરવામાં, ઓકે. તો શ્રાવણ અને ભાદરવા માસમાં જે મેળાઓ યોજાય છે તે ચોમાસાના. પાછા ફરતા મોસમી પવનની ઋતુ એટલે કે ઓક્ટોબર નવેમ્બરમાં જે મેળાઓ ભરાય છે તે. અને રવિ પાક, રવિ એટલે શિયાળુ પાક, શિયાળુ પાક, કે જે શિયાળુ પાકની જયારે લણણી થાય ત્યારબાદ ફેબ્રુઆરી અને એપ્રિલ માસમાં જે મેળાઓ યોજાય છે તે. જેમ કે આપણે બિહુનું આસામની અંદર બિહુ છે, એક આખો તહેવાર છે ને ત્યાં મેળો પણ ભરાય છે. એ રીતે લોહડીનો તહેવાર છે ને ત્યાં પણ મેળો ભરાય છે, ઓકે. એ રીતે ઉપરોક્ત ઋતુઓ અનુસાર બાદ પણ જે દેવી દેવો, સંત મહંતો, પીરની યાદમાં પણ મેળાઓ છે તે યોજાય છે. જેમ કે આપણે અમદાવાદની અંદર યોજાતો શાહ આલમનો મેળો, ઓકે. તો એ રીતે વર્ષ દરમિયાન ગુજરાતમાં 512થી વધારે મેળાઓ છે તે યોજાય છે. આ કોઈ ચોક્કસ આંકડો નથી, આનાથી વધારે હોય ઓછા નહીં, ઓકે. 512થી વધારે મેળાઓ છે તે યોજાય છે, જેમાં 1293 જેટલા મેળાઓ હિન્દુ ધર્મના, 175 મેળા મુસ્લિમોના, 12 જૈન ધર્મના, 14 છે તે લોક મેળા, 13 ધંધાદારી મેળા અને 1 પારસીનો મેળો. યાદ રાખો પારસી ધર્મનો એક જ મેળો યોજાય છે ઉદવાડામાં, ઉદવાડા, ઓકે. ઉદવાડાની અંદર, ઉદવાડામાં છે તે પારસીઓનો એકમાત્ર મેળો ભરાય છે અને જેને પારસીઓનું કાશી તરીકે ઓળખવામાં આવે છે ઉદવાડાના. કારણ કે પારસીઓ જયારે સંજાણ બંદર ઉપર ઉતરેલા હતા ત્યારે પોતે આતસે બેહરામ એટલે કે અગ્નિ, જે અગ્નિ હતું એને આ કહેવાય આતસે બેહરામ. આ અગ્નિ લઈને જયારે આવેલા હતા તો એ કઈ જગ્યાએ અગ્નિ રાખેલો છે? ઉદવાડાની અંદર. અને ત્યાં પારસીઓનો મેળો છે તે ભરાય છે. ભરૂચ જિલ્લાના ભાડભૂતમાં દર 18 વર્ષે મેળો ભરાય છે. ભરૂચ જિલ્લાનું જે ભાડભૂત છે, જ્યાં શંકર ભગવાનનું સ્થાનક છે, મહાદેવનું સ્થાનક છે, ત્યાં આ મેળો ભરાય છે દર 18 વર્ષે. 18 વર્ષે જે મેળો ભરાય છે એને કુંભ મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે, ઓકે. ભારતની અંદર રિયલીમાં કુંભ મેળા 4 છે. આ કોઈ રિયલી જે ભાડભૂતનો મેળો છે રિયલીમાં કુંભ મેળો નથી, પરંતુ એને નામ આપવામાં આવ્યું છે કુંભ મેળાનું. અઠવાડિયે ભરાતા મેળાને શું કહેવાય છે? હાટ બજાર. અઠવાડિયે જે મેળો ભરાતો હોય દર અઠવાડિયે, ઓકે, જે મોસ્ટ ઓફલી આપણે લેક્ચરની અંદર જોશું મોસ્ટ ઓફલી આદિવાસી વિસ્તારમાં આ મેળો ભરાય છે એને કહેવાય છે હાટ બજાર. ભવનાથનો મેળો, પહેલી વાત કરીએ આપણે ભવનાથના મેળાની. જૂનાગઢની તળેટીમાં શિવરાત્રિના દિવસે આ મેળો ભરાય છે. શિવરાત્રિ એટલે કે મહાવદ તેરસ, મહાવદ તેરસના દિવસે છે તે આ મેળો ભરાય છે. 2018માં આ મેળાને મિની કુંભ તરીકે વિજયભાઈ રમણીકભાઈ રૂપાણીએ ઓળખાવેલો હતો ભવનાથના મેળાને. ભવનાથનો મેળો છે તે જૂનાગઢની તળેટીમાં જે ભવનાથનું મંદિર આવેલું છે, શંકર ભગવાનનું મંદિર આવેલું છે, ત્યાં આ મેળો ભરાય છે. એવું માનવામાં આવે છે કે શિવરાત્રિના દિવસે શંકર ભગવાનનો જન્મ થયો હતો. મહાવદ તેરસના દિવસે તેની યાદમાં આપણે ભવનાથનો મેળો છે તે યોજાવીએ છીએ. આ મેળાની સૌથી મોટી વિશેષતા છે નાગા ભવાની રવેડી નીકળે છે. નાગા બાવા, અઘોરી બાવા, અઘોરી બાવા, ઓકે, આ લોકોની જે તે રવેડી, રવેડી એટલે કે એક ઝુંડ આખું નીકળે છે. આ લોકોનું આખું એક ઝુંડ નીકળે છે. ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર પૂછાયેલો સવાલ છે
કે જે ભવનાથની જે ભવનાથમાં જે નાગાબાવાની રવેડીઓ નીકળે છે, તો એક પાલખી સૌપ્રથમ નીકળે છે. એક પાલખી સૌપ્રથમ નીકળે છે. એ પાલખી એ કયા ભગવાનની છે? તો ગુરુ દત્તાત્રેયની છે. ગુરુ દત્તાત્રેયની જે તે પાલખી છે તે સૌપ્રથમ નીકળે છે. પેલા પાલખી બ્રાહ્મણો દ્વારા લઈ જવામાં આવે છે, ત્યારબાદ જે તે નાગાબાવાની રવેડી નીકળે છે. આ નાગાબાવા પોતાની મોજમાં શરીર ઉપર ભભૂત લગાવતા હતા, તે નાચતા ગાંતા નીકળે છે, અને એ નાગાબાવા મૃગી કુંડમાં સ્નાન કરવા માટે જાય છે. મૃગી કુંડ કયા કુંડમાં? યાદ રાખજો, સવાલ પૂછાયેલો છે. નાગાબાવાઓ જે ભવનાથના મેળાની અંદર જે સ્નાન કરવા માટે નીકળે છે, તો એ કયા કુંડની અંદર નાહવા માટે જાય છે? મૃગી કુંડમાં. અને મૃગી કુંડ વિશે એવું કહેવાય છે કે મૃગી કુંડની અંદર 10 બાવા પડેલા હોય તો 12 કેટલા નીકળે? 9. 10 બાવા નાહવા માટે પડેલા હોય તો 12 છે તે 9 જ બાવા છે તે નીકળે છે. બાકીના છે તે ક્યાં, એક બાવા છે તે ક્યાં ગુમ થઈ જાય છે કોઈને ખબર નથી. એવું કહેવાય છે કે મોક્ષ પ્રાપ્તિ તરફ વધી ગયા છે. ક્લિયર છે વસ્તુ? તો આ છે તે ભવનાથનો મેળો. બહુચરાજજીનો મેળો. બહુચરાજજીનો મેળો છે તે આપણને ખબર જ છે કે નામ ઉપરથી ખ્યાલ આવી જાય કે બહુચરાજજી માતાનું જે મંદિર છે ત્યાં જ આ મેળો છે તે ભરાય છે. મંદિરમાં મેળો ભરાય છે. કઈ જગ્યાએ ક્યારે ભરાય છે? તો ચૈત્ર સુદ પૂનમના દિવસે.